લો એવરીવન વન તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર મારું નામ છે પ્રિયશ પટેલ ટ્વેલ્થ સાયન્સ પછી ફાર્મસીની અંદર એડમિશન પ્રોસેસ માટેની સંપૂર્ણ ગાઈડલાઈન આવી ગઈ છે ક્યારથી તમારા રજીસ્ટ્રેશન થશે ક્યારથી મોકરાઉન્ડ ચાલુ થશે ક્યારથી તમારો ફર્સ્ટ રાઉન્ડ થશે કયા કયા ડોક્યુમેન્ટની તમારે રિકવાયરમેન્ટ રહેશે એ બધી જ માહિતી હું આજના વિડીયોની અંદર આપવાનો છું તો જે ચેનલ ઉપર તમે દવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી આવનારી ફાર્મસીની બધી જ અપડેટ તમને આપણી ચેનલ ઉપરથી મળતી રહે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ નોટિફિકેશન પ્રેસ પણ સૌથી પહેલાં તમારે જે તમારું એડમિશન પ્રોસેસ આખી થવાની છે એ ની વેબસાઇટ પરથી થશે તો તમારે ગૂગલમાં એસીપીસી લખશો એટલે આવી વેબસાઇટ ખુલી જશે એમાં કોર્સમાં જઈને તમારે ફાર્મસી પર સિલેક્ટ કરવાનું છે એવું તમે ફાર્મસી પર ક્લિક કરશો એટલે આ રીતનું આખું ખુલશે એમાં અહીંયા કી ડેટ્સ લખેલી છે કી ડેટ્સ પર તમે ક્લિક કરશો તો આ તમારી કી ડેટ્સ માટેની આખી આખી બુકલેટ આવી ગઈ છે હું તમને બધી જ વસ્તુ વન બાય વન સમજાવું છું અને પછી કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ પણ કહું છું તમારી જે એડવર્ટીઝમેન્ટ આવી આવશે પબ્લિકેશન થશે એ નવ એપ્રિલે થશે અને અવેરનેસ પ્રોગ્રામ ચાલુ થશે છ તારીખ એ પહેલાંથી ચાલુ થઈ જશે તમારું રજીસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે તો નવ ચારથી તમારું રજીસ્ટ્રેશન ચાલુ થશે ઓનલાઈન આનો આપણે સરસ મજાનો વિડીયો બનાવી દઈશું કે કેવી રીતે તમે આખે આખું ફોર્મ ત્યાં ફિલઅપ કરી શકશો છેલ્લી ડેટ કઈ હશે ફીસ ભરવાની અને રજીસ્ટ્રેશન કરવાની તો એ હશે અઠ્યાવીસ પાંચ સુધી મતલબ ઓલમોસ્ટ એક મહિનાથી વધારે સમયગાળો તમને ફોર્મ ફિલઅપમાં મળશે

છ તારીખ થી દસ તારીખ સુધી મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ હોય છે તમારી પ્રેક્ટિસ માટેનો એ પણ આપણે શીખવાડીશું કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનો બધી માહિતી એમાં તમને આવતી રહેશે ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ બાર તારીખે આ તમારું ફાઇનલ નથી આમાં તમને ખ્યાલ આવશે મોક રાઉન્ડનું કટ ઓફ પણ એ લોકો જાહેર કરશે એનાથી તમને ખ્યાલ આવશે કેટલી શીટ્સ ખાલી છે ને બધું ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ગુજસેટ ના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ બાર તારીખે આવી જશે અને પછી ફર્સ્ટ રાઉન્ડ જે તમારો એકચ્યુઅલ છે એ બાર તારીખથી સત્તર તારીખ વચ્ચે ચાલુ થશે ડિક્લેરેશનનો ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ ફર્સ્ટ રાઉન્ડનું લીસ્ટ વીસ છ એ તમારું જાહેર થઈ જશે વીસ છ એ તમારું જાહેર થશે પછી તમારે ઓનલાઈન ફીસ ભરી દેવાની હશે એડમિશન લેટર વીસ તારીખથી પચીસ છ સુધી કરી શકશો અને તમારું ટર્મ ચાલુ થવાનું છે પચીસ છના રોજ પછી રાઉન્ડ વન પછી કેન્સલેશન કરવા માટે પણ એ લોકો આપશે ઘણાને કેન્સલ કરવું હોય તો વીસ છથી છવ્વીસ છ સુધી કેન્સલ કરી શકશો વેકેન્સી સત્યાવીસ છ એ દેખાડશે અને એના માટેનો ઓનલાઈન રજીસ્ટ્રેશન રાઉન્ડ ચાલુ થશે સત્યાવીસ છથી પાંચ સાત સુધી બરાબર હવે નીટવાળા વિદ્યાર્થીઓને પણ ઇન્કલુડ કરવામાં આવશે નવું મેરિટ લીસ્ટ આવશે અઢાર સાતની આજુબાજુ અને પછી રાઉન્ડ ટુ ચાલુ થઈ જશે રાઉન્ડ ટુનું રિઝલ્ટ પચીસ સાથે આવશે ગયા વખતે તો રાઉન્ડ ટુ બહુ લેટ ગયો હતો નીટના રિઝલ્ટ ન લીધે તો આ તો બધું ટેન્ટેટિવ હોય ઘણી વખત બદલાતું પણ રહે ફીસ ભરવાની તારીખ પચીસ સાતથી ત્રીસ સાત છે અને એડમિશન વિડ્રો કરવાની પચીસ સાતથી ત્રીસ સાત છે અને પછી વેકેન્સી એકત્રીસ સાથે તમને જોવા મળશે અને પછી આગળનું બધું ચાલે હવે કયા કયા ડોક્યુમેન્ટ તમને ફોર્મ ફિલ કરવામાં જરૂર પડવાની છે એનું લિસ્ટ હું તમને કહી દઉં બરાબર પરફેક્ટ સાઇઝ પ્રમાણે રેડી જ રાખજો તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ બસો કેબી સુધીનો જ એથી વધારે નહીં તમારી સિગ્નેચર વ્હાઈટ પેજમાં કરી દેજો પીડીએફ ફોર્મેટમાં બસો કેબી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો તમારું આઈડી કાર્ડ સ્કૂલનું અથવા તો કોઈ પણ આઈડી પ્રૂફ જે પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ બસો કેબી સુધીનું ની માર્કશીટ હોલ ટિકિટ હોવી જોઈએ પીડીએફમાં એકસો પચાસ કેબી એકસો પચાસ કેબી સુધીનું એચએસસીની માર્કશીટ તમારી હોય ના હોય રિઝલ્ટ ના આવી હોય તો હોલ ટિકિટથી તમારે કામ ચલાવવાનું બરાબર TFWs માં તમારે જો એપ્લાય કરવું હોય તો ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ 1/4/2022 પછીનું PDF ફોર્મેટમાં 200 KB TFWs એટલે શું દરેક દરેક કોલેજની અંદર ફ્રી શીટ હોય છે જેમાં તમારી ફેમિલી ઇન્કમ જો 8 લાખ કરતાં ઓછી હોય તો તમે એડમિશન લઈ શકતા હોવ છો એ બધા બ્રાન્ચ બધી કાસ્ટ માટે ઓપન હોય છે મેરિટ પ્રમાણે એમાં મળતું હોય છે પછી કેટેગરીના સર્ટિફિકેટમાં જો EWS હોય તો એનું સર્ટિફિકેટ 1/4 પછીનું જોઈએ છે SC ST માટે કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ છે ACBC એટલે કે ઓબીસી માટે કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ છે માં એનસીએલ સર્ટિફિકેટ ઇશ્યુ આફ્ટર વન ફોર પછીનું હોય છે ફ્રી શિપ કાર્ડ એટલે શું કે એસસી એસટીના અને અઢી લાખથી ઓછી ઇન્કમવાળાને ફ્રી શિપ કાર્ડ મળતું હોય છે એમને એમને ફ્રીમાં ભણવા મળતું હોય છે તો એ પણ એક ચાર બે હજાર બાવીસ પછીનું છે પીડીએફ ફોર્મેટ બસો કેબી સુધી આ તમારા ડોક્યુમેન્ટનું લિસ્ટ છે જે તમે રેડી કરી દેજો રેડી કરશો તો આ તમારું ફોર્મ ભરવાનું જે આવશે ફોર્મ ભરવાની તારીખ મેં તમને કહી દીધી જ્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે બરાબર તમારા માટે બહુ ઈઝી થઈ જશે રજીસ્ટ્રેશન નવ ચારથી ચાલુ થવાનું છે તમે આરામથી સરસ મજાનું રજીસ્ટ્રેશન તમારા બધા જ બી ગ્રુપના શેર કરી દેજો જેથી દરેકે દરેક વિદ્યાર્થી ફોર્મ ભરી શકે અને આ ફોર્મ તમે જો માર્ચની પરીક્ષા આપી હોય અથવા તો જૂનમાં જુલાઈમાં આપવાના હોય બરાબર તમારે બધાએ ભરવાનું છે ઘણી વખત મગજમાં એવો સવાલ આવે કે રિઝલ્ટ પહેલા ફોર્મ તો હા ફોર્મ હંમેશા પહેલા જ આવી જાય તમને એવું લાગતું કે પાસ થશો તોય ભરી દેજો ફેલ થશો તોય ભરી દેજો સાડા ત્રણસો રૂપિયા જ કિંમત હોય છે કોઈ વધારે કિંમત હોતી નથી એવું ફોર્મ આવશે ફોર્મ કેવી રીતે ભરવાનું એનો પણ ડિટેલ વિડીયો આપણી ચેનલ પરથી આવી જશે ચેનલ ઉપર જોડાયેલા જો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો એટલે એક પણ માહિતી તમારે મળી આવી કોઈ નવી અપડેટ સાથે